હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા આજના આ ઇ લર્નિંગ ક્લાસીસમાં હું તમારું સ્વાગત કરું છું શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતા મારા ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે હું ત્રિવેદી આરતી આજે તત્વજ્ઞાન વિષયમાં પાઠ એક કે જેનું નામ છે વિધાનના રૂપો અને તેના પ્રકારો તેની ચર્ચા કરી રહી છું વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે આ પાઠને અનુરૂપ સાદુ વિધાન એટલે શું સંયુક્ત વિધાન એટલે શું જટિલ સંયુક્ત વિધાન અને વિધાન પરક અચલ એટલે શું વિધાન પરક પરિવર્તી એટલે શું સાથે સાથે તાર્કિક કારકો અને તેના લક્ષણ અને વિશ્લેષણની સમજૂતી મેળવી તો આપણા આ પાઠને આગળ વધારતા આજે આપણે જટિલ સંયુક્ત વિધાનો માટેના જે સત્યતા કોષ્ટકની રચના છે અને તેને લગતો જે નિયમ છે તેની આપણે સમજૂતી મેળવીએ કેટલાક જટિલ સંયુક્ત વિધાનો છે તેનું સત્યતા મૂલ્ય સત્યતા કોઠો દોરીને પણ નિશ્ચિત કરી શકાય છે જો કે આ રીતે સત્યતા મૂલ્ય નિશ્ચિત કરતા પહેલાં જટિલ સંયુક્ત વિધાનો માટેના સત્ય કોષ્ટકની રચના કેવી રીતે થાય છે તે જાણવું ખૂબ જરૂરી બને છે હવે જટિલ સંયુક્ત વિધાનો માટેના સત્યતા કોષ્ટકની રચનાની સમજૂતી લઈએ તો સત્યતા કોષ્ટકની રચના કરવા માટે સ્તંભ અને હરોળની રચના કરવી જ પડે છે હવે સત્યતા કોષ્ટકના જે ઉપરથી નીચે સુધીના ઊભા ખાનાને સ્તંભ કહેવાય છે બરાબર જે આપણે ધોરણ અગિયારમાં પણ ભણી ચૂક્યા છીએ કે જે ઉપરથી નીચે સુધીના સત્યતા કોષ્ટકની ઉપરથી નીચે સુધીના ઊભા ખાનાને સ્તંભ કહે છે અને જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ તરફના જે આડા ખાના હોય તેને આપણે હરોળ કહીએ છીએ હવે સત્યતા કોષ્ટકમાં જે આદ્ય સ્તંભની રચના છે તેને લગતા અમુક નિયમો છે તો આપણે તેની પણ ચર્ચા કરીએ કે સત્યતા કોષ્ટકમાં કોઈ પણ સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાનોમાં સત્યતા કોષ્ટકની અંદર એ વિધાનમાં આવતા પ્રત્યેક સાદા વિધાન માટે સાદા વિધાન માટે આધ્યસ્તંભ એટલે કે મુખ્ય સ્તંભની રચના હોય છે જ્યારે કેટલાક વિધાન તો હોય છે પણ તે રચાય છે અને એકનું એક જો સાદું વિધાન હોય કે એક કરતાં વધારે વખત આવતું વિધાન હોય તો તેને પણ આદ્ય સ્તંભમાં રચી શકાય છે જેમ એ સમુચય કોશ એ તો આ છે ને એ જટિલ સંયુક્ત વિધાન છે અહીંયા આપણે ઉદાહરણ દ્વારા તેની સમજૂતી પણ લઈ શકીએ છીએ કે એ સમુચય કાઉસ એ વિકલ્પન બિલ તો આ જે છે એમાં તમે જુઓ કે જટિલ સંયુક્ત વિધાન માટેના સત્યતા કોષ્ટકમાં એક એ વિધાન માટે અને બીજો બી વિધાન માટે એમ બે આદ્ય સ્તંભો આવે છે કારણ કે તેમાં એ અને બી એ બે સાદા વિધાનો છે હવે એ વિધાન એ બે વખત આવતું હોય છતાં પણ તેનો આદ્ય સ્તંભ છે એ તો એક જ રહેશે ખાસ યાદ રાખજો જો એ વિધાન બે વાર આવે તો પણ તેનો આદ્ય સ્તંભ છે એ એક જ વાર રાખવાનો હોય છે એ જ પ્રમાણે આર વિકલ્પન એમ શરતી એન તો તમે અહીંયા જો અહીંયા પણ એ જ નિયમ લાગુ પડે છે કે આર વિકલ્પન એમ શરતી એન તો આ જટિલ વિકલ્પન વિધાન છે કારણ કે વિકલ્પ છે વિકલ્પનની તારકિકારક છે એ કોશની બાર છે તો વિકલ્પન માટેના સત્યતા કોષ્ટકમાં એક આર માટે છે અને બીજો એમ માટે અને ત્રીજો એન એમ ત્રણ આદ્ય સ્તંભો આવે છે આર એમ અને એન તો આજે ત્રણ આદ્યસ્તંભો આવે છે અને એટલે એમાં ત્રણ સાદા વિધાનો છે એવું માની શકાય હવે બીજી વાત કે સત્યતા કોષ્ટકમાં હરોળની સંખ્યાને લગતો એક નિયમ છે કે સત્યતા કોષ્ટકની અંદર કોઈપણ સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાનોના સત્યતા કોષ્ટકમાં હરોળની સંખ્યા નિશ્ચિત કરવા માટેનું સૂત્ર જો જોઈએ તો હરોળની સંખ્યા ઇક્વલ ટુ એન એન એટલે શું છે અહીંયા જો એન બરાબર સાદા વિધાનોની કુલ સંખ્યા અથવા તો આદ્ય સ્તંભોની કુલ સંખ્યા આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે દાખલા તરીકે તમને કહું કે આ જટિલ સંયુક્ત વિધાનમાં એ અને બી એ બે સાદા વિધાનો છે અને તેથી સત્યતા કોષ્ટકમાં આપણે જોઈએ તો બે ગુણ્યા બે બરાબર ચાર એટલે કે એમ કુલ કેટલી હરોળ બનશે તો કે ચાર હરોળ બનશે તો એવી જ રીતે આર વિકલ્પન એમ શરતી એન તો એની અંદર ત્રણ સાદા વિધાનો છે આર એમ અને એન તો એ ત્રણ સાદા વિધાનો બનશે જો આર એમ અને એમ એટલે ત્રણ સાદા વિધાનો આવે છે એટલે હરોળ કેટલી બનશે તો કે બેની ઉપર ત્રણ એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર આઠ એમ કુલ આઠ હરોળ બનશે તો આ રીતે આપણે સત્યતા કોષ્ટક છે તેની આપણે યાદી કરી શકીએ આમ નિયમ પ્રમાણે એક આદ્યસ્તમવાળા સત્યતા કોષ્ટકમાં બે હરોળો બે આદ્યસ્તમવાળા સત્યતા કોષ્ટકમાં ચાર હરોળો અને ત્રણ આદ્ય વાળા સત્યતા કોષ્ટકમાં આઠ હરોળો આપણને જોવા મળે છે આગળ જોઈએ તો પ્રત્યેક આધ્યસ્તમાં ટી અને એફની એ ગોઠવણીનો નિયમ લાગુ પડે છે તો અહીંયા આપણે જોઈએ કે એન બરાબર સાદા વિધાનોની કુલ સંખ્યા એટલે કે આધ્યસ્તોની કુલ સંખ્યાના આધારે સત્યતા કોષ્ટક છે તે આપણે દોરી શકીએ છીએ હવે પ્રત્યેક આદ્યસ્તંભમાં ટી અને એફની ગોઠવણીમાં જોઈએ તો જો સંયુક્ત વિધાનમાં સાદા વિધાનોની કુલ સંખ્યા એન હોય તો તે સંયુક્ત વિધાન માટેના સત્યતા કોષ્ટક એમ એટલે કે પહેલાં વિધાનના આદ્ય સ્તંભનો પ્રશ્ન હોય તો એમ બરાબર એન અને બીજા વિધાનના આદ્યસ્તંભનો પ્રશ્ન હોય તો એમ બરાબર બે એટલે કે સંક્ષેપમાં કહી શકીએ તો એમ બરાબર વિધાનનો અનુક્રમ દર્શાવતી સંખ્યા એમ એટલે અનુક્રમ દર્શાવતી સંખ્યા અને સંખ્યાના વિધાનના સ્તંભમાં ટી અને એફ એટલે કે એમ માઇનસ વન એ એ જૂથ આવે છે અને પ્રત્યેક જૂથમાં એમ માઇનસ એમ એટલે ટી એટલી જ વાર એટલી વખત એફ આવે દાખલા તરીકે તમને કહું તો નિષેધ પી શરતી ક્યુબ તો આ આમાં બે વિધાન છે એક પી વિધાન અને બીજું ક્યુ વિધાન પણ બંને વિધાનો કેવા છે તો કે બંને વિધાનો સાદા વિધાન છે બંને વિધાન અહીંયા કેવા દર્શાવ્યા છે બંને વિધાન સાદા વિધાન છે તો હવે તમે જુઓ કે જ્યારે આ સાદા વિધાનો છે એટલે તમે પહેલાં જે પી છે એની માટે આદ્ય સ્તંભમાં ટી અને એફનું શું બનાવશો જૂથ બનાવશો શું બનાવશો તમે એમાં જૂથ બનાવશો બરાબર અને એને જ કારણે આપણે સૂત્ર પ્રમાણે કરીએ તો તમે જુઓ કે ટુ વન માઇનસ વન બરાબર એટલે એના માઇનસ માઇનસ ઝીરો થઈ ગયો એટલે વન થાય છે તો આ જે જૂથ છે એમાં ટીટીએફએફ હોય છે એટલે કે તેમાં પહેલાં જે બે ટી અને પછી જે બે એફ આવે છે તો પી માટે આદ્ય સ્તંભમાં ટીટીએફએફનું એક જૂથ આવે એમ કહેવાનો અર્થ એ જ થાય છે કે ટી ટી એફ એટલે કે સત્ય સત્ય અસત્ય સત્ય એ ક્રમમાં પી માટેના સ્તંભની હરોળો ગોઠવાતી હોય છે ત્યારબાદ આપણે જોઈએ કે બીજા વિધાન એટલે કે ક્યુ માટેના સ્તંભમાં ટી અને એફના એમ બે જૂથો હોય છે સત્ય અને અસત્ય તો આ બેમાંનું પ્રત્યેક જૂથમાં સત્ય અને અસત્ય હોય એટલે કે એમાં પહેલાં જે સત્ય અને અસત્ય હોય છે એટલે તેમાં પહેલાં સત્ય છે અને પછી અસત્ય છે તો સૂત્ર પ્રમાણે જોઈએ તો ક્યુ માટેના સ્તંભમાં સત્ય અસત્યના બે જૂથો આવે છે એટલે સત્ય અસત્ય સત્ય અસત્ય એ જ ક્રમમાં આપણે ક્યુ માટેના સ્તંભની પણ હરો હરોલ જે છે એ ગોઠવાતી હોય છે તો આપણે અહીંયા જોયું કે આ બંને જે બે સાદા વિધાનો છે તેમાંથી જે જટિલ સંયુક્ત વિધાન માટેના સત્યતા કોષ્ટકમાં બે સાદા વિધાનોનો આદ્ય સ્તંભ છે એ આપણે અહીંયા ચિત્રમાં જોઈએ કે એ રીતે આ રીતે આદ્ય છે એ રચાતો હોય છે હવે બે સાદા વિધાનોના બનેલા સમુચે વિકલ્પન વગેરે સંયુક્ત વિધાનોને લગતા આ પ્રકરણમાં આપણે જોયું કે આપેલા સત્યતા કોષ્ટકને જોવાથી એ વાત તો સાબિત થઈ છે કે પી અને ક્યુ એનો જે સ્તંભ છે એમાં સત્ય અને અસત્ય એટલે કે ટી અને એફની ગોઠવણી મુજબ જ કાર્ય થતું હોય છે તો આગળ આપણે જોઈએ તો બીજું ઉદાહરણ છે કે પી વિકલ્પન વિકલ્પ ક્યુ આર બરાબર તો અહીંયા નિયમ પ્રમાણે જો આપણે ચાલીએ તો ઉપરોક્ત જે સંયુક્ત વિધાનમાં ત્રણ સાદા વિધાનો આવે છે પી ક્યુ અને આર તમે જોઈ શકો છો કેટલા વિધાનો છે પી ક્યુ અને આર તો હવે તેમાંથી આપણે પહેલું વિધાન પી એટલે કે પી માટેના આધ્યસ્તંભમાં આપણે શું કરીશું સત્ય અને અસત્ય એટલે કે ટી અને એફનું એમ એક જૂથ આવે છે બરાબર સૂત્ર પ્રમાણે કાઉસમાં લખ્યું જ છે જે તમે જોઈ શકો છો અહીંયા એનું સૂત્ર છે અને એ કાઉસમાં આપણને દર્શાવ્યું પણ છે તો આ એક જૂથ છે એના આધારે શું બને તો કે સત્ય 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 અસત્ય સત્ય અસત્ય અસત્ય હોય છે એટલે કે પહેલાં ચાર સત્ય અને પછી ચાર અસત્ય આવે છે કે જે આપણને નિયમ પ્રમાણે જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે લાગુ પડે છે જે કાઉન્સમાં આપ્યું છે તો આ સ્તંભમાં આવું એક જૂથ આવે અને એમ કહેવાનો અર્થ એ થાય છે કે અહીંયા તમે જો કે એમાં લખેલું છે કે સત્ય 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 અસત્ય 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 તો આ રીતે એ જૂથ બનતું હોય છે અને એ એ જ રીતે એના સ્તંભની હરોળો પણ ગોઠવાતી હોય છે હવે બીજા વિધાનમાં ક્યુ માટેના જે સ્તંભા ટી અને એફના જે જૂથો આવે છે એટલે કે એમાં પણ તમે જુઓ કે અહીંયા સૂત્ર છે એ સૂત્ર આપણને દેખાય છે બરાબર તો એ સૂત્રને આધારે પ્રત્યેકનું જૂથ છે એ શું બને છે અહીંયા તમે બીજામાં જુઓ તો એમાં ટી ટી એફ હોય છે એટલે કે તેમાં પહેલાં બે ટી અને પછી બે એફ એટલે પહેલાં બે સત્ય અને પછી અસત્ય તો એ રીતે જૂથ બને છે તો એના સ્તંભમાં પણ સત્ય સત્ય અને અસત્ય અસત્ય એમ બે જૂથો બને તો એ બે જૂથનો કહેવાનો અર્થ શું નીકળે છે તો કે સત્ય સત્ય અસત્ય અસત્ય સત્ય સત્ય અસત્ય ને અસત્ય એમ એ જ રીતે ક્યુ માટેના સ્તંભની હરોળ ગોઠવાય છે ત્યારબાદ ત્રીજું જે વિધાન છે આર એટલે કે ત્રીજા વિધાનમાં સત્ય અને અસત્યના ચાર જૂથો આવે છે અને આ ચારમાંનું પ્રત્યેક જૂથ છે એ સત્ય અસત્ય હોઈ શકે છે વિધાન સાચું જેને આપણે કહીએ ને ખોટું પણ કહીએ તો એટલે કે તેમાં પ્રત્યેકમાં સત્ય અને પછી અસત્ય આવે છે હવે આર માટેના સ્તંભમાં સત્ય અને અસત્યના કેટલા જૂથો બનશે તો કે ચાર જૂથો કઈ રીતે અગાઉ પ્રમાણે સત્ય અસત્ય સત્ય અસત્ય સત્ય અસત્ય સત્ય અસત્ય અને આ રીતે આર માટે સ્તંભની હરોળ પણ ગોઠવાઈ જશે તો આમ જોઈએ તો અહીંયા આ નીચે જે તમને અહીંયા કોષ્ટક જોયો એ સત્યતા કોષ્ટક આ રીતે બને છે પી ક્યુ અને આરનો હવે આધિષ્ટમ સત્ય અને અસત્યની ગોઠવણીને લગતા ઉપયુક્ત નિયમની ઉદાહરણ સહિત આપણે સમજૂતી મેળવી તો જે રીતે આ સમજૂતી મેળવી એ અનુસાર તમે તમારી રીતે પણ વિદ્યાર્થી મિત્રો અન્ય ઉદાહરણોની સમજૂતીથી સત્યતા કોષ્ટકનું દ્રઢીકરણ કરી શકો છો હવે આગળ જોઈએ કે જે જટિલ સંયુક્ત વિધાનમાં ચાર સાદા વિધાનો આવતા હોય તેને લગતા સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ બને તો કે સોળ યાદ રાખજો કેટલી હરોળ બનશે સોળ હરોળ બને છે અને તેના ત્રીજા અધ્યક્ષમાં સત્ય અને અસત્યના કેટલા જૂથો બનશે ચાર જૂથો બને છે તો આ ચારમાંના પ્રત્યેક જૂથમાં પહેલાં બે જૂથ કેવા હશે સત્ય હશે અને બીજા બે તો કે અસત્ય હશે આમ સ્તંભની હરોળો નીચેના ક્રમમાં ગોઠવાય છે સત્ય સત્ય અસત્ય સત્ય 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 અસત્ય 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 તો એ જ રીતે આપણે જટિલ સંયુક્ત વિધાનમાં પણ જે પાંચ સાદા વિધાનો આવતા હોય તેમાં બત્રીસ હરોળો યાદ રાખજો કેટલી હરોળ બનશે તો કે બત્રીસ હરોળો આવે છે અને તેના બીજા અને ત્રીજા સ્તંભમાં સત્ય અને અસત્યના કેટલા જૂથો આવશે ચાર જૂથો આવે છે અને આ ચારમાંના પ્રત્યેક જૂથમાં પહેલા ચાર કેવા હશે તો કે પહેલા ચાર સત્ય હશે અને બીજા તો કે બીજા અસત્ય હશે અને આ રીતે જ્યારે બને તો એની સ્તંભની હરોળ બત્રીસ હરોળોની જે સ્તંભની હરોળ છે એ કેવી બનશે તો કે આ રીતે બનશે સત્ય 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 અસત્ય સત્ય અસત્ય ને અસત્ય તો આ રીતે આપણે જોઈએ કે કહેવાનો અર્થ એ છે કે ભાગ્યે જ આની જરૂર હોય છે જો જટિલ સંયુક્ત વિધાનમાં ચાર કે પાંચ સાદા વિધાનો આવતા હોય ને તો ને તો જ આ સત્યતા કોષ્ટકની રચના હોય છે પણ થોડી અગવડભરી બની જાય છે એ ખાસ ધ્યાન રાખવું લગભગ તો આપણે જોઈએ ને તો હું માનું છું ત્યાં સુધીમાં આપણે ચાર કે આઠ હરોળ સુધીના સત્યતા કોષ્ટકનો સમાવેશ વધારે થતો હોય છે ત્યારબાદ આપણે આગળ અભ્યાસ કરીએ તો સત્યતા કોષ્ટકમાં આદ્ય સ્તંભો ઉપરાંત અન્ય એટલે કે ગૌણ સ્તંભોની રચના અને તેનો નિયમ તેની સમજૂતી લઈએ કે કોઈપણ જટિલ સંયુક્ત વિધાન માટેના સત્યતા કોષ્ટકની રચના વખતે સર્વપ્રથમ આદ્ય સ્તંભો તૈયાર કરવાના હોય છે અને ત્યાર પછી જ અન્ય સ્તંભો એટલે કે ગૌણ સ્તંભો રચવાના હોય છે કોઈ પણ જટિલ સંયુક્ત વિધાનમાં એક ના એક કે જુદા જુદા કારકોની જેટલી વખત ઉપયોગ થતો હોય જેટલી વખત તેની ઉપયોગિતા હોય એટલા અન્ય સ્તંભોને તે વિધાન માટેના સત્યતા કોષ્ટકોની રચના જરૂરી બને છે તો ટૂંકમાં કહેવાય તો વિધાનમાં જેટલા ટૂંકમાં જો આપણે કહીએ તો કહી શકાય કે વિધાનમાં જેટલા કારકો તેટલા જેટલા કારકો છે ને એટલી જ વખત તેની સંખ્યા અન્ય સ્તંભો રચવામાં થતી હોય છે ઉપયુક્ત નિયમને આધારે આપણે જોઈ શકીએ તો અહીંયા જે જટિલ સંયુક્ત વિધાનો છે ત્રણ જટિલ સંયુક્ત વિધાનોને અહીંયા ઉલ્લેખ કર્યો છે તો આ ત્રણ જટિલ સંયુક્ત વિધાનો છે તેના સતત કોષ્ટક અનુક્રમે આપણે રચીએ તો પહેલું વિધાન છે પી વિકલ્પ નિષેધ પી બરાબર તો તમે જોઈ શકો છો કે સત્યતા કોષ્ટક મુજબ પી વિકલ્પ નિષેધ પી તો આ જટિલ સંયુક્ત વિધાનને લગતા સત્યતામાં કુલ કેટલા સ્તંભો આવશે ત્રણ કેટલા સ્તંભો આવશે તો કે ત્રણ સ્તંભો આવશે જેમાં પ્રથમ એક આદ્ય સ્તંભ છે પ્રથમ શું છે આદ્ય સ્તંભ કારણ કે એ સાદુ વિધાન છે પી એ શું છે સાદુ વિધાન પી છે એટલે એ આધ્ય સ્તંભમાં આવશે બરોબર અને બીજો અને ત્રીજો એ બંને કેવા છે તો કે ગોણ સ્તંભો છે બીજો અને ત્રીજો કેવું છે ગૌણ સ્તંભ છે જેમાંના બીજા સ્તંભની રચના પહેલા સ્તંભને આધારે અને નિષેધને લગતા મૂળ સત્યતા કોષ્ટકને અનુલક્ષીને થયેલી છે હકીકતમાં બીજા સ્તંભની રચના નીચે તમે જુઓ નિષેધ લખીને કરેલો છે બરોબર અહીંયા તમે જુઓ કે નિષેધ લખીને કરેલો છે તો ત્રીજા સ્તંભની રચનાના અનુક્રમે પહેલાં અને બીજા સ્તંભને આધારે વિકલ્પના મૂળભૂત સત્યતા કોષ્ટકને અનુ અહીંયા જુઓ અહીંયા સત્યતા કોષ્ટકને અનુલક્ષીને થયેલી છે તો આ હકીકતથી ત્રીજા સ્તંભની નીચે જે એક બે અને વિકલ્પ લખીને કરેલો છે જે તમને અહીંયા દેખાય છે બરાબર એ કરેલો છે તો એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે પહેલો પી આદ્ય સ્તંભ છે ત્રીજો એટલે કે છેલ્લો સ્તંભ છે એ આખું વિધાન આવેલું છે છેલ્લો જે સ્તંભ છે એમાં આખું આખું વિધાન આવેલું છે જેને આપણે તારણ સ્વરૂપ પણ કહી શકીએ છીએ તો જો એ સત્ય હોય તો પી વિકલ્પ નિષેધ પી એ જટિલ સંયુક્ત વિધાન સત્ય હોય છે એવું આપણને શું કઈ હરોળ સૂચવે છે તો કે એ આપણને પહેલી હરોળ સૂચવે છે પહેલી હરોળમાં એ બાબતની રજૂઆત થયેલી છે હવે જો એ અસત્ય હોય જો એ અસત્ય હોય તો પી વિકલ્પ નિષેધ પી એ જટિલ સંયુક્ત વિધાન સત્ય હોય એ કઈ એ કઈ બાબત સૂચવે છે બીજી હરોળમાં એ કહ્યું છે બરાબર તમે જો સત્ય અસત્ય સત્ય બરાબર આમ પી વિકલ્પ નિષેધ પી એ વિધાનમાં એક સાદું વિધાન હોવાથી સત્યતા કોષ્ટકમાં આદ્ય સ્તંભની એક જ સંખ્યા છે જ્યારે બે તાર્કિક કારકો કયા બે તાર્કિક કારકો તો કે નિષેધ અને વિકલ્પન એ બે તાર્કિકારકો હોવાથી ગૌણ સ્તંભોની સંખ્યા કેટલી છે બે અને આ કુલ બે સંખ્યા અને એક મુખ્ય એટલે ત્રણ સ્તંભોની રચના થઈ જેના દ્વારા આપણે અહીંયા આજે સત્યતા કોષ્ટક છે તે અહીંયા દોરીને દેખાડેલું છે કે જેના દ્વારા એમ કહી શકીએ કે આ સત્યતા કોષ્ટકમાં પી વિકલ્પન નિષેધ પી એ જટિલ સંયુક્ત વિધાનના સત્યતા મૂલ્ય સંક્ષિપ્ત ચિતાર મેળવી શકીએ અને નિયમ નંબર બે પ્રમાણે હરોળની સંખ્યા કેટલી બનશે બે ત્યારબાદ આપણે જોઈએ કે આપણું બીજું જ ઉદાહરણ છે નિષેધ આર શરતી નિષેધ એસ એનો પણ અહીંયા તમે જોઈ શકો છો કે અગાઉથી સત્યતા કોષ્ટક છે એ મેં તમને રજૂ કર્યો છે તો હવે એને આપણે સમજૂતી લઈએ કે ઉપરના સિદ્ધાંત અને દ્રષ્ટાંતને આધારે જોઈએ તો નિષેધ આર શરતી નિષેધ એ આ જટિલ સંયુક્ત વિધાનને લગતા સત્યતા કોષ્ટકમાં કુલ પાંચ સ્તંભો છે જેમાં પ્રથમ એક આદ્ય સ્તંભ છે શું કામ તો કે આર અને એસ એ બંને કેવા છે એ બંને સાદા વિધાનો છે ત્રીજો અને ચોથા અને પાંચમા એ ત્રણ ગુણ છે કે જેમાં ત્રીજા સ્તંભની રચના પહેલા સ્તંભને આધારે અને નિષેધને લગતા મૂળભૂત સતતતા કોષ્ટકને અનુલક્ષીને થયેલી હોય છે તો આ હકીકતનો નિર્દેશ સીધા જે સ્તંભ છે નિષેધનો એ લખીને કરેલો છે ચોથા સ્તંભની રચના છે એ બીજા સ્તંભને આધારે અને નિષેધને લગતા મૂળભૂત સત્યતા કોષ્ટકને અનુલક્ષીને થયેલી છે તો એ રીતે આપણે જોઈએ તો પાંચમા સ્તંભની રચનામાં અનુક્રમે ત્રીજા અને ચોથા સ્તંભને આધારે શરતી વિધાનને લગતા મૂળભૂત સત્યતા કોષ્ટકને અનુસરીને થયેલી છે આપણે ધોરણ અગિયારની અંદર તમે જુઓ પાંચે પાંચ તાર્કિક કારકો જે છે બરાબર એના સત્યતા કોષ્ટકની આપણે યાદી તૈયાર કરી હતી જે આપણને અહીંયા યાદ રાખવા માટે સરળતા બને છે હવે નિષેધ આ શરતી નિષેધ એસ તો આ જટિલ સંયુક્ત વિધાન માટેના ઉપરના સત્યતા કોષ્ટકમાં પ્રથમ બે આદ્ય સ્તંભો છે અને પાંચમાં એટલે કે છેલ્લા સ્તંભમાં આખું વિધાન છે એ જોતા એ સ્પષ્ટ થઈ આવે છે કે જો આર અને એસ બંને સત્ય હોય તો નિષેધ આર શરતી નિષેધ એ એ જટિલ સંયુક્ત વિધાન પણ સત્ય સત્યને સત્ય જ છે જો અહીંયા તમે એ જોઈ શકો છો ત્યારબાદ જો આર અને એસ અસત્ય હોય તો નિષેધ આર સરતી એસ એ જટિલ સંયુક્ત વિધાન સત્ય હોય જે આપણને બીજી હરોળમાં પણ દેખાય છે ત્યારબાદ જો આર અસત્ય અને એસ સત્ય હોય તો નિષેધ આર શરતી નિષેધ એસ એ જટિલ સંયુક્ત વિધાન અસત્ય હોય છે ત્યારબાદ જો આર અસત્ય અને એસ અસત્ય હોય તો નિષેધ આર શરતી નિષેધ એ એ જટિલ સંયુક્ત વિધાન અસત્ય હોય છે જે આપણને અહીંયા દેખાય છે તો આ રીતે આપણે અહીંયા જે સત્યતા કોષ્ટક છે તેની સમજૂતી લીધી આમ જોઈએ તો નિષેધ આર અને નિષેધ એ વિધાનમાં એક સાધુ વિધાન હોવાથી સત્યતા કોષ્ટકમાં આદ્ય સ્તંભની સંખ્યા બે છે અને ત્રણ તાર્કિક કારકો નિષેધ નિષેધ અને શરતી એ ત્રણ તાર્કિક કારકો હોવાથી ત્રણ ગૌણ સ્તંભોની સંખ્યા બને છે અને એમ થઈને કુલ પાંચ સ્તંભો રચ્યા પડે છે તેમજ આ પાંચ સ્તંભોમાંથી આદ્ય સ્તંભ કેટલા છે તો કે બે હોવાથી બે અધ્યસ્તંભ હોય એટલે એની સંખ્યા કેટલી થશે તો કે તેની ચાર સંખ્યા થશે નિયમ નંબર બે પ્રમાણે તો આમ સત્યતા કોષ્ટક દ્વારા નિષેધ આર શરતી નિષેધ એસ એ જટિલ સંયુક્ત વિધાનના સત્યતા વિધાનના સત્યતા મૂલ્ય અંગેનો સંક્ષિપ્ત ચિતાર કરી શકે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રીજું ઉદાહરણ છે એ ધ્રિષરતી બી સમુચ્ચય ડી કંસમાં એનો પણ તમે જુઓ કે અહીંયા આદ્ય સ્તંભ સત્યતા કોષ્ટક અને ગૌણ સ્તંભોની રચના અહીંયા કરેલી છે અને તેની સમજૂતી પણ આપેલી છે તો સમજૂતીના આધારે સત્યતા કોષ્ટકની જો રચના તમે જોઈ તેમાં કુલ કેટલા સ્તંભો છે પાંચ સ્તંભો છે એમાં પહેલાં ત્રણ આદ્ય સ્તંભો છે એ બી અને ડી એ ત્રણ સાદા વિધાનો છે એટલે એ ત્રણ સાદા વિધાનો છે એટલે સ્તંભ આદ્ય સ્તંભો કેટલા બનશે ત્રણ એમાં ચોથો અને પાંચમો એમ બે કે બે કેવા બનશે ગૌણ સ્તંભો કેમ તો કે ચોથા સ્તંભની સંખ્યા અનુક્રમે બીજા અને ત્રીજા સ્તંભને આધારે નક્કી થશે અને પાંચમા સ્તંભની રચના છે એ અનુક્રમે પહેલાં અને ચોથા સ્તંભને આધારે દ્રિશર્તીના મૂળભૂત સત્યતા કોષ્ટકને લઈ અને કરવાની રહેશે તો એના આધારે જો એ બી અને ડી એ ત્રણેય વિધાનો સત્ય હોય તો એ દ્રિશરથી બી બી સમુચે ડી એ જટિલ સંયુક્ત વિધાન સત્ય હોય છે એ આપણે પહેલી અરોળમાં કીધું પછી તો કે જો બી એ બી સત્ય છે અને ડી અસત્ય હોય તો એ દ્રિષરતી બી સમુચે ડી એ વિધાન કેવું બનશે અસત્ય એ આપણે બીજી હોરણમાં કીધું તેના આધારે દ્રિશરતીના સત્યતા કોષ્ટકને આધારે હવે જો એ સત્ય અને બી અસત્ય અને ડી સત્ય હોય તો એ દ્રિશરતી બી સમુચે ડી એ જટિલ સંયુક્ત વિધાન કેવું બનશે અસત્ય બનશે એ સત્ય હોય બી અને ડી અસત્ય હોય અને એ દ્રશ્યથી એ અને બી એ જટિલ સંયુક્ત વિધાન ચોથી હરોળમાં તમે જો તો કેવું બને છે અસત્ય બને છે એ અસત્ય હોય બી અને ડી એ સત્ય હોય તો જટિલ સંયુક્ત વિધાન કેવું બનશે અસત્ય કઈ હરોળમાં આવશે પાંચમી હરોળમાં ત્યારબાદ એ અસત્ય બી સત્ય અને ડી અસત્ય હોય તો આ જટિલ સંયુક્ત વિધાન છે કેવું બનશે સત્ય વિધાન બનશે જે આપણે છઠ્ઠી હરોળમાં જોઈએ છીએ ત્યારબાદ એ બી અસત્ય હોય ડી સત્ય હોય તો આ જટિલ સંયુક્ત વિધાન કેવું બનશે સત્ય અને એ આપણે સાતમી હરોળમાં લખશું અને આઠમી હરોળમાં એ બી અને ડી એ ત્રણેય વિધાનો જો અસત્ય હોય તો જટિલ સંયુક્ત વિધાન કેવું બનશે તો જટિલ સંયુક્ત વિધાન સત્ય બનશે જે આપણે આયા સત્યતા કોષ્ટકમાં જોયું તો આમ જોઈએ તો એ દ્રશ્યથી બી સમૂચે ડી એ વિધાનમાં ત્રણ સાદા વિધાનો હોવાથી સત્યતા કોષ્ટકમાં આદ્ય સ્તંભની સંખ્યા કેટલી બનશે ત્રણ અને તાર્કિક કારકો કેટલા છે તો કે બે દ્રિશરતી અને સમુચે એટલે ગૌણ સ્તંભ કેટલા બનશે તો કે બે અને દ્રિસરતી અને સમુચેના સત્યતા કોષ્ટકને આધારે સત્ય અસત્યનો જે સત્યતા કોષ્ટક છે તેને આધારે જે કુલ પાંચ સ્તંભોની રચના થાય છે અને એમાંથી જે ત્રણ મુખ્ય આદ્ય સ્તંભો છે એમ થઈ અને કુલ આઠ એટલે નિયમ નંબર બે પ્રમાણે આ સત્યતા કોષ્ટકમાં આપણે જોઈએ તો આ જટિલ સંયુક્ત વિધાન છે એનું સત્યતા મૂલ્ય અંગેનો સંક્ષિપ્ત ચિતાર મળી શકે છે જે આપણે અહીંયા સત્યતા કોષ્ટક દ્વારા સમજૂતી લીધી હવે વિદ્યાર્થી મિત્રો આ સમજૂતી બાદ આપણે મનોયત્ન ચાર એમાં આપણે જટિલ સંયુક્ત વિધાનો માટેના જે સત્યતા કોષ્ટક છે તેને રચવાના પણ છે અને તેની સમજૂતી લેવાની છે આ સાથે જ તે આ જે અહીંયા દસ સત્યતા કોષ્ટકની રચના કરવાની છે તે સમજૂતી લીધા બાદ તેનું લેખન કાર્ય તમારે તમારી પુસ્તકમાં કરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોની સમજૂતી બાદ આજે આપણે અહીંયા જટિલ સંયુક્ત વિધાનોના સત્યતા કોષ્ટકની સમજૂતી મેળવી છે તો હવે આવતા વિડીયોમાં આપણે વિધાનો માટેનું જે રૂપ છે અને તેનું આગળ આપણે જે રૂપનું સ્થાનાપતિ નિર્દેશન છે તેની ચર્ચા કરીશું આભાર મિત્રો